नमस्ते, हूँ नीलम मिस्त्री अश्वमी विद्यालय किला पंडी। आप धोरण 10 में चैप्टर नंबर 6 जैविक क्रिया विषय जोईए छे। तो एमा लास्ट टॉपिक में आपने जोई गया छे पोषण प्रकार। तो पोषण आपने बे प्रकार जोया छे, स्वावलंबी पोषण अने परावलंबी पोषण, अर्थात आपने एवं कही सकिए स्वयंपोषी पोषण अने विषमपोषी पोषण। तो आप स्वयंपोषी पोषण विषे चर्चा कर रहा छे। हवे आपणे बीजो प्रकार जोईए, विषमपोषी पोषण। बराबर, तो विषमपोषी पोषण कोने कहेवामां आवशे? तो आ प्रकारनी पोषण पद्धतिमां एवा सजीवोनो समावेश थाय छे जो पोतानो खोराक जाते बनावी शकता नथी। एटले के आ प्रकारना जे सजीवो होय छे ए सजीवोमां हरित कणनो अभाव होय छे, क्लोरोफिलनो अभाव होय छे। जो क्लोरोफिल धरावता सजीवो होय तो तेओ प्रकाश संश्लेषणની ક્રિયા કરી શકે છે અને પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે। પરંતુ અહીં વિષમપોષી પોષણ ધરાવતા સજીવોમાં ક્લોરોફિલનો અભાવ હોવાને કારણે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી। બરાબર, પરંતુ આવા સજીવોને પણ ઊર્જાની તો જરૂરિયાત રહે છે। તો પછી તેઓ ઊર્જા ક્યાંથી મેળવશે? હવે એ આ સજીવો પોતાનો ખોરાક જાતે નથી બનાવી શકતા તો તેઓ ઊર્જા મેળવવા માટે બીજા ખોરાક પર આધાર રાખે છે, એટલે કે ખોરાક માટે અન્ય સજીવો પર આધાર રાખતા હોય છે। બરાબર, તો આ જે આ વિષમપોષી પોષણ પદ્ધતિ ધરાવતા જે સજીવો છે એ સજીવોના પ્રકાર, તેઓ ખોરાક કેવી રીતે મેળવે છે અને જે ખોરાક મેળવે છે એના પ્રકારને આધારે એમાં વિભાગ પાડવામાં આવે છે, વર્ગીકરણ થાય છે। બરાબર, તો આપણે વિષમપોષી પોષણ પદ્ધતિના આપણે પ્રકાર જોઈએ તો પોષણ મેળવવાની જે પદ્ધતિ છે એને આધારે આપણે પહેલા પ્રકાર જોઈએ તો વિષમપોષી પોષણના પોષણ મેળવવાની પદ્ધતિને આધારે ત્રણ પ્રકાર પડે છે। બરાબર, તો પહેલો પ્રકાર આવશે એમાં મૃતોપજીવી। મૃતોપજીવી એટલે કે, તો શબ્દ પરથી જ આપણને ખબર પડે છે, મૃત પર આધાર રાખતા સજીવો, મૃતોપજીવી। બરાબર, એટલે કે આ પ્રકારના જે સજીવો હોય છે એ સૌ પ્રથમ શું કરશે તો પોતાના શરીરની બહાર જ ખોરાકનું પાચન કરે છે અને ત્યારબાદ એ પાચિત ખોરાકને ગ્રહણ કરતા હોય છે। બરાબર, તો એમાં કોનો સમાવેશ થશે? તો એમાં કેટલીક ફૂગ એટલે કે ઈસ્ટ, બ્રેડ મોલ્ડ વગેરેનો સમાવેશ અહીં થાય છે। બરાબર, એટલે કે મૃતોપજીવી સજીવો કોને કહેવામાં આવશે? તો એવા સજીવો જે મૃત કે સડતા કાર્બનિક પદાર્થ નું સરળતાથી પાચન કરી શકતા હોય એવા સજીવોને મૃતોપજીવ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મૃત સજીવો પર આધાર રાખતા શરીર એટલે કે એમાં ફૂગનો સમાવેશ થાય છે। બીજો પ્રકાર છે પરોપજીવી। પરોપજીવી કોને કહેવામાં આવશે? તો આ એવા પ્રકારના સજીવો છે જે ખોરાક મેળવવા માટે અન્ય સજીવ પર આધાર રાખે છે, પણ અન્ય સજીવ પર આધાર કેવી રીતે રાખે છે? તો એ અન્ય સજીવ જે ખોરાક ગ્રહણ કરે છે એ ખોરાકના જે પોષક દ્રવ્યો મેળવેલા હોય છે એ પોષક દ્રવ્યો સીધા આ પરોપજીવી સજીવો પોતે ગ્રહણ કરતા હોય છે। આ પ્રકારના જે સજીવો હોય છે એને પરોપજીવી સજીવ તરીકે ઓળખવામાં આવે છે। બરાબર, જેમ કે ઉદાહરણ તરીકે તમે લોકોએ ઓર્કિડ જોયું હશે, અમરવેલ જોયું હશે। બરાબર, તો આ પ્રકારની જે વનસ્પતિ છે એમાં હરિતદ્રવ્યનો અભાવ હોય છે। આ જે વનસ્પતિ છે એ જે યજમાન વનસ્પતિ હોય છે એટલે કે જેના પર આધાર રાખતી હોય છે એ વનસ્પતિ પર આધાર રાખતી હોય છે। બરાબર, તો જે યજમાન વનસ્પતિ છે, યજમાન વનસ્પતિ પોતાનો ખોરાક ગ્રહણ કરે છે તો તે દરમિયાન જે પોષક તત્વો એમણે મેળવેલા હોય છે એ પોષક તત્વો આ ઓર્કિડ કે અમરવેલ નામની જે વનસ્પતિ હોય છે એ એમાંથી મેળવે છે અને પોતાનો વૃદ્ધિ અને વિકાસ કરે છે। પરંતુ આ જે વનસ્પતિ હોય છે એ યજમાન વનસ્પતિને નુકસાન કરતી નથી। બરાબર, એ જ પ્રમાણે બીજા ઉદાહરણ જોઈએ તો જૂ છે, જોડો છે, વાળો છે। બરાબર, તો આ બધા પણ
પરોપજીવી સજીવો છે આપણે ઓર્કિડ અને અમરેલ જોઈએ એ વનસ્પતિઓ છે અને જૂ જળો વાળો એ જે છે એ પ્રાણીઓ છે બરાબર તો આ જે જૂ જૂ આપણને બધાને ખબર છે અમુકના માથામાં જૂ પડતી હોય છે બરાબર તો એ જે જૂ હોય છે આપણા લોહીને ચૂસે છે બરાબર તો એ લોહીમાં જે પોષક તત્વો ભરેલા હોય છે એ પોષક તત્વોનો ઉપયોગ કરીને પોતાનો વૃદ્ધિ અને વિકાસ કરતી હોય છે આમ જે સજીવ અન્ય સજીવની શરીરની અંદર કે બહાર રહીને સીધો પોષણ મેળવતા હોય સીધા પોષક દ્રવ્ય મેળવતા હોય એવા સજીવને શું કહેવામાં આવશે પરોપજીવી સજીવ તરીકે ઓળખવામાં આવે છે અને આ જે પરોપજીવી સજીવો હોય છે એ યજમાન સજીવ માટે નુકસાન કરતા હોતા નથી ત્રીજો પ્રકાર છે પ્રાણી સંપોષણ ઓકે આમાં ઉદાહરણ લઈએ અમરેલ ઓર્કિડ જૂ જળો પ્રાણી સંપોષણ પદ્ધતિ ત્રીજો પ્રકાર છે પ્રાણી સંપોષણ પદ્ધતિ તો આ પ્રકારની જે પોષણ પદ્ધતિ છે એમાં દરેક સજીવો બહારથી ખોરાક સંપૂર્ણ ખોરાક અથવા તો ખોરાકના ટુકડાનું ગ્રહણ કરે છે અને એ ખોરાક ગ્રહણ થયા બાદ શરીરમાં એની પાચન ક્રિયા થાય છે વિવિધ ઉત્સેચકોની મદદથી અને એ પાચન ક્રિયા દરમિયાન જે પોષક તત્વો છૂટા પડતા હોય છે એ પોષક તત્વોની મદદથી તેઓ પોતાની વિવિધ જૈવિક ક્રિયાઓ કરી શકે છે તેમજ તેમની વૃદ્ધિ અને વિકાસ કરી શકે છે તો આ પ્રકારની જે પોષણ પદ્ધતિ છે એને શું કહેવામાં આવશે પ્રાણી સંપોષણ પદ્ધતિ બરાબર તો આ પ્રાણી સંપોષણ પદ્ધતિ જેમ કે આપણું જ ઉદાહરણ લઈએ તો આપણે ખોરાક ગ્રહણ કરીએ છીએ ખોરાક ગ્રહણ કર્યા બાદ આપણા શરીરમાં પાચન ક્રિયા થાય છે પાચન ક્રિયા દરમિયાન જે પોષક તત્વો મળે છે એનો ઉપયોગ આપણા શરીરના વૃદ્ધિ વિકાસ તેમજ શરીરની અંદર ચાલતી જૈવિક ક્રિયા માટે થતો હોય છે તો આ જે પોષણ પદ્ધતિ છે એને કઈ પોષણ પદ્ધતિ કહેવામાં આવશે પ્રાણી સંપોષણ પદ્ધતિ કહેવામાં આવે છે બરાબર તો એમાં ઉદાહરણ આવી શકે અમીબા ડેકો અથવા તો મનુષ્ય અથવા તો પ્રાણીને પણ આવી શકે બરાબર હવે આ જે પ્રાણી સંપોષણ પદ્ધતિ છે એ પ્રાણી સંપોષણ પદ્ધતિમાં જે સજીવોનો સમાવેશ થાય છે એ સજીવોની ખોરાક મેળવવાની જે પદ્ધતિ છે એના આધારે પણ પાછા ત્રણ પ્રકાર હોય છે બરાબર એટલે કે આ પ્રાણી સંપોષણ પદ્ધતિના ત્રણ પ્રકાર ખોરાકની પ્રાપ્યતાના આધારે આ પોષણ મેળવવાની પદ્ધતિને પ્રાણી સંપોષણ પદ્ધતિના પ્રકાર કોના આધારે પડશે તો ખોરાકની પ્રાપ્યતાના આધારે પડે એટલે કે આપણે જોયું છે કે પૃથ્વી પર વસતા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં કેટલાક પ્રાણીઓ ખોરાક તરીકે માત્ર ઘાસનો જ ઉપયોગ કરતા હોય છે કેટલાક પ્રાણીઓ ખોરાક તરીકે અન્ય સજીવ પર એટલે કે માંસ પર આધારિત હોય છે અને કેટલાક એવા પણ પ્રાણીઓ હોય છે કે જે ખોરાક તરીકે વનસ્પતિનો પણ ઉપયોગ કરે છે અને માંસનો પણ ઉપયોગ કરે છે બરાબર તો એ રીતે એના ત્રણ પ્રકાર થાય છે જો ખોરાક તરીકે સજીવ માત્ર ઘાસ બરાબર અથવા તો વનસ્પતિનો જ ઉપયોગ કરતી હોય તો એવા પ્રાણીઓને તૃણાહારી કયા પ્રાણીઓ કહેવામાં આવશે તૃણાહારી સજીવો તરીકે ઓળખવામાં આવે છે અને એમાં ઉદાહરણ આવશે ગાય ભેંસ હરણ બકરી બરાબર આ બધા જે સજીવો છે એનો સમાવેશ એમાં થશે તૃણાહારી સજીવોમાં પછી કેટલાક સજીવો એવા પણ છે જે ખોરાક તરીકે માત્ર માંસનો જ ઉપયોગ કરતા હોય બરાબર તો એવા જે સજીવો હોય છે એનો સમાવેશ માંસાહારી સજીવોમાં થાય છે
અને એના ઉદાહરણ આવશે વાર સી ડી વગેરે બરાબર પછી કેટલાક પ્રાણીઓ એવા હોય છે જે ખોરાક તરીકે બંને નો ઉપયોગ કરતા હોય બંને નો એટલે કે વનસ્પતિનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને માંસનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે તો એવા જે પ્રાણીઓ છે એને મિશ્રાહારી સજીવો તરીકે ઓળખવામાં આવશે અને એમાં ઉદાહરણ આવશે મનુષ્ય બરાબર તો આ થયું વિષમપોષી પોષણ પદ્ધતિના પ્રકાર બરાબર પહેલા ફરીથી જોઈએ વિષમપોષી પોષણ પદ્ધતિ એટલે શું તો એવા સજીવો કે જે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી એવા સજીવોની જે પોષણ પદ્ધતિ છે પોષણ મેળવવાની એને શું કહેવામાં આવશે વિષમપોષી પોષણ પદ્ધતિ વિષમપોષી પોષણ પદ્ધતિના પોષણ મેળવવાના આધારે પ્રકાર કેવા છે તો ત્રણ પ્રકાર છે મૃતોપજીવી પરોપજીવી અને પ્રાણી સંપોષણ પદ્ધતિ મૃતોપજીવી પોષણ પદ્ધતિમાં કોનો સમાવેશ થશે તો ફૂગનો સમાવેશ થાય છે આમાં શું થાય છે તો મૃતોપજીવી સજીવો સડેલા પદાર્થો અથવા તો જે મૃત પામેલા હોય છે એવા સજીવના શરીર ઉપર બહાર જે ઘટકો પોષક તત્વો હોય છે એનું પહેલાં વિઘટન કરી નાખે છે અને પછી એમાંથી પોષક દ્રવ્યો મેળવતા હોય છે બરાબર પરોપજીવી સજીવો તો આ પ્રકારના જે સજીવો છે એ અન્ય પ્રાણીઓ અથવા તો અન્ય વનસ્પતિ ઉપર પોષક દ્રવ્યો માટે આધારિત હોય છે એટલે કે તેઓ પોષક દ્રવ્યો સીધા મેળવી લેશે યજમાન સજીવ પાસેથી બરાબર તેઓ પાચનની ક્રિયા કરી શકતા નથી અને ત્રીજી પોષણ પદ્ધતિ છે પ્રાણી સંપોષણ પદ્ધતિ તો આ પ્રકારની જે પોષણ પદ્ધતિ છે એમાં સજીવો પ્રાણી કે વનસ્પતિના આખા ભાગો અથવા તો જે પ્રાણી શરીર હોય છે એના ભાગોના ટુકડાનો ખોરાક ગ્રહણ તરીકે ઉપયોગ કરે છે અને તેની પાચન ક્રિયા દરમિયાન તેમાંથી પોષક દ્રવ્યો છૂટા પડતા હોય છે અને એ પોષક દ્રવ્યોમાંથી ઊર્જા મેળવતા હોય છે આ પ્રકારની જે પોષણ પદ્ધતિ છે એ પોષણ પદ્ધતિમાં કોનો સમાવેશ થશે તો અમીબા બેટા મનુષ્ય વગેરે હવે આ જે પ્રાણી સંપોષણ પદ્ધતિ છે પ્રાણી સંપોષણ પદ્ધતિમાં જો ખોરાકની પ્રાપ્યતાના આધારે આપણે વર્ગીકરણ કરીએ તો એના પાછળ ફરીથી ત્રણ પ્રકાર પડશે બરાબર જેવો ખોરાક મેળવશે એ આધારે ધારો કે માત્ર વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તો એનો સમાવેશ થશે તૃણાહારી પ્રાણીઓમાં માત્ર માંસનો જ એટલે કે સજીવોનો જ જો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તો એનો સમાવેશ થશે માંસાહારી સજીવોમાં અને વનસ્પતિ અને માંસ એટલે કે સજીવ બંનેનો જો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તો એનો સમાવેશ થશે મિશ્રાહારી સજીવ બરાબર તો હવે આપણે અમીબામાં પોષણ પદ્ધતિ જોઈએ પરીક્ષામાં પૂછી શકાય એવો સવાલ છે ખાસ ધ્યાન આપજો બરાબર તો અમીબામાં પોષણ તો અમીબામાં પોષણ સમજવા પહેલા આપણે થોડીક માહિતી અમીબા વિશે મેળવી લઈએ તો અમીબા આપણને અનિયમિત આકાર ધરાવતું એક કોષીય સજીવ છે બરાબર અને આ જે અમીબા છે એ અમીબામાં ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અથવા તો વાયુ વિનિમયની ક્રિયા અથવા તો ખોરાક ગ્રહણ કર્યા બાદ પાચનની ક્રિયા દરમિયાન જે અપાચિત ખોરાક બચેલો હોય છે તો એ અપાચિત ખોરાકને મળસર્જનની ક્રિયા બરાબર તો આ દરેક બધી જે ક્રિયા છે એ કોના દ્વારા થાય છે કોષીય સ્તર દ્વારા એટલે કે એની જે બાહ્ય કોષ દિવાલ છે એના દ્વારા જ આ બધી પ્રક્રિયા થતી હોય છે બરાબર તો આ જે અમીબા છે અમીબામાં કઈ પોષણ પદ્ધતિ જોવા મળે છે તો અમીબામાં પ્રાણી સંપોષણ પદ્ધતિ જોવા મળે છે અને એની જે ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા છે કોષીય ઘન ભક્ષણ
એની ખોરાક ગ્રહણ કરવાની જે ક્રિયા છે એને શું કહેવામાં આવશે કોષીય ઘન ભક્ષણ તરીકે ઓળખવામાં આવે છે અને પરીક્ષામાં વીએસટી માં પૂછી શકાય તમને કે અમીબામાં કયા પ્રકારની પોષણ પદ્ધતિ જોવા મળે છે તો અમીબામાં પ્રાણી સમ પોષણ પદ્ધતિ જોવા મળે છે ખાસ ધ્યાન રાખો બરાબર ચલો હવે આપણે જોઈએ કે અમીબા એ કેવી રીતે ખોરાક ગ્રહણ કરે છે અને કેવી રીતે એમાંથી ઉર્જા મેળવે છે બરાબર એટલે કે આપણે જોઈએ અમીબામાં પોષણ બરાબર તો અમીબામાં પોષણ ના પાંચ તબક્કા છે અમીબામાં જે પોષણની ક્રિયા થાય છે એ કેટલા તબક્કામાં થાય છે પાંચ તબક્કામાં થાય છે તો પહેલા તો ખોરાકનું અંતઃગ્રહણ થાય છે બીજું પાચનની ક્રિયા થાય છે ત્રીજું શોષણ ચોથું પરિપાચન અને પાંચમું મળસર્જન બરાબર અમીબામાં પોષણની ક્રિયા કેટલા તબક્કામાં થાય છે પાંચ તબક્કામાં થાય છે પહેલું ખોરાકનું અંતઃગ્રહણ બીજું પાચન ત્રીજું શોષણ ચોથું પરિપાચન અને પાંચમું મળસર્જન તો આપણે પહેલું જોઈએ કે અમીબામાં ખોરાકનું અંતઃગ્રહણ થાય છે તો અમીબામાં ખોરાકનું અંતઃગ્રહણ કેવી રીતે થાય એ જોઈએ ધારો કે આ એક અમીબા છે બરાબર તો જ્યારે અમીબાની નજીક કોઈ ખોરાક કણ આવેલો છે આ છે ખોરાક કણ આકૃતિ એ લખી દીધી આપણે બરાબર તો અમીબા જ્યારે ખોરાક કણની નજીક આવે છે અથવા તો અમીબાની નજીક કોઈ ખોરાક કણ આવે છે તો તે સમયે અમીબાની જે બહારની જે કોષ દિવાલ છે એ લંબાઈને ખોટા પગ જેવું નિર્માણ કરે છે લાંબા પ્રવર્ધ જેવું નિર્માણ કરે છે બરાબર એટલે કે આ રીતે જ્યારે ખોરાક કણ અમીબાની નજીક આવે છે તો તે સમયે અમીબાના જે કોષ દિવાલ હોય છે કોષ દિવાલ લંબાઈને એક લાંબા પ્રવર્ધ જેવી રચના બનાવે છે અને આ જે લાંબા પ્રવર્ધ જેવી રચના હોય છે એને કૂટપાલ અથવા તો ખોટા પગ તરીકે ઓળખવામાં આવે છે બરાબર એટલે કે જ્યારે ખોરાક પણ અમીબાની નજીક આવે છે તે ત્યાં તે સમયે કૂટપાદ અથવા તો ખોટા પગનું નિર્માણ થાય છે ક્યાં તો ખોરાકના કણની આસપાસ હવે આ જે ખોટા પગ અથવા તો કૂટપાદનું નિર્માણ થાય છે એ ખોરાકને ઘેરી લે છે ખોરાકને ઘેરી લે છે અને ખોરાકને ઘેરીને અન્નધાની જેવી રચના તૈયાર થાય છે બરાબર હવે આ જે ખોરાક કણ છે એ અમીબામાં આ રીતે અન્નધાની સ્વરૂપે
अंदर प्रवेश छे त्यां अन्नधानी में जे अमीबा में जे कोष रस आवेलो होय छे ए कोष रस में जे लाइसोजोम होय छे ते लाइसोजोम में पाचक उत्सेचको होय छे बराबर ते पाचक उत्सेचको नी मदद थी ए खोराक पर नो शुं थाय छे अन्नधानी में विघटन थाय छे ते यहां पे लखे खोराक नो विघटन बराबर अने खोराक नो विघटन थया बाद जे पोषक द्रव्य छूटा पड़ता हुए छे बराबर जे पोषक द्रव्य मळे छे पोषक द्रव्य सीधा क्या मळे छे तो अमीबाना कोषरस में भळे छे बराबर अने आ पोषक द्रव्य दरमियान जे ऊर्जा मळती हुए छे तो एमांनी ऊर्जा नो उपयोग अमीबामां जे जैविक क्रिया थती हुए छे एमां उपयोगमां वपराय छे अने बाकीनी जे वधारानी जे ऊर्जा हुए छे ए वधारानी ऊर्जा एना वृद्धि अने विकासमां वपराती हुए छे बराबर हवे आ अन्नधानीमां पाचक जे सॉरी जे खोराक पण होतो एनुं विघटन थई जाय छे जे पोषक द्रव्य मळी जाय छे तो त्यारबाद अन्नधानीमां जे अपाचक खोराक बची जतो हुए छे एटले के जे વધારાનો ખોરાક છે જેનું પોષણ પાચન ક્રિયા થઈ ગઈ છે અને ત્યારબાદ જે અપાચિત ખોરાક બચેલો હોય છે એ ફરીથી અન્નધાની સ્વરૂપે કોષરસની પટલની નજીક આવે છે અને કોષરસ પટલ તૂટીને એ અન્નધાની द्वारा
શું થતું હોય છે ખોરાક ગ્રહણની ક્રિયા થતી હોય છે અને આ જે એની બહારની સપાટી પર જે પક્ષમો આવેલા હોય છે એ પક્ષમો હલનચલન દ્વારા ખોરાકને મુખ દ્વાર સુધી લાવતા હોય છે બરાબર એટલે અહીંયા અમીબાની ખોરાક ગ્રહણ કરવા માટે લાંબા પ્રવાહ એટલે કે કૂટપાદની રચના થતી હોય છે એવું તમને અહીંયા પેરામીસરમાં જોવા મળશે નહીં પેરામીસરમાં શું થાય છે તો મુખ દ્વાર દ્વારા ખોરાક ગ્રહણ થતું હોય છે ત્યારબાદની બધી જે ક્રિયા છે પાચન ક્રિયા શોષણ પરિપાચન અને મળસર્જન એ દરેક ક્રિયા અમીબા જેવી જોવા મળે છે તો તમને અહીં પેરામીસરના ઉદાહરણ તરીકે પણ પૂછી શકાય પોષણ પદ્ધતિ બરાબર તો પેરામીસરની પોષણ પદ્ધતિ પણ અમીબા જેવી જ છે માત્ર ખોરાક અંતઃગ્રહણની ક્રિયા જ જુદી રીતે થતી હોય છે એ ખાસ ધ્યાન રાખવું